નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે પાઠ થોડો ભણી ચૂક્યા છીએ. હવે જે બાકી પાઠ છે એ આજે આપણે ભણવાનો છે. ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કેવી હતી, તો એમાં આપણે જનપદની વાત કરી કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો એની આપણે વાત કરી હતી. પછી મહાજનપદ, તો ઈસવીસન પૂર્વે 6 સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. કેટલા છે? 16. આપણે બધા મહાજનપદ અને એની રાજધાની અને એનું સ્થાન ક્યાં હતું એ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા હતા. એના પછી વાલા વિદ્યાર્થીઓ, આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા વિશે ભણ્યા હતા કે એમાં રાજા મુખ્ય ગણાતો હતો અને મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈઓ થતી, જે લડાઈ ઝઘડા થતા હતા. એમાં 4 શક્તિશાળી રાજ્યો હતા. એમાં મગધ, કોશલ, વત્સ, અવંતી 4 હતા. આ વચ્ચે યુદ્ધ થતા હતા, સ્પર્ધા થતી હતી, અને પછી મગધને શક્તિશાળી રાજ્ય ગણવામાં આવે છે. મગધની અંદર આપણે જોઈએ તો એક શક્તિશાળી મહાજનપદ બન્યું હતું અને એમાં મગધના 3 વંશોએ શાસન કર્યું હતું. એમાં 3 વંશો આપણે જોયા હતા, એક હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. હર્યક વંશમાં આપણે ભણ્યા હતા કે એનો સ્થાપક બિંબિસાર હતો. કયો હતો? બિંબિસાર હતો. અને ગંગા અને સોન નદીના કિનારે મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી એ ક્યાં આવેલી છે? ગંગા અને સોન નદીના કિનારે. તેના પછી તેનો પુત્ર અજાશત્રુ શાસન પર આવ્યો હતો અને એને પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું અને વજ્રસંઘ સાથે યુદ્ધ કરીને લિચ્છવીઓને હરાવ્યા હતા. બીજું આપણે જોઈએ નાગવંશ. હર્યક વંશ બાદ કોણ આવ્યું? નાગવંશ સત્તા પર આવ્યો હતો. પછી આપણે નંદવંશ ભણ્યા હતા કે નંદવંશ એ સૌથી શક્તિશાળી વંશ હતો. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. અને છેલ્લે આપણે જોયું હતું કે સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર આ નંદવંશનો ધનંદન નામનો રાજા શાસન કરતો હતો. હવે વહેલા વિદ્યાર્થીઓ, આટલે સુધી આપણે અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા હતા. હવે આજે આપણે ગણરાજ્ય શું ભણવાનું છે? ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, જેમાં વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદે, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. હવે વાલા વિદ્યાર્થીઓ, ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવાય છે. ગણનો સામાન્ય શું થાય? સમૂહ. ગણ એટલે સમૂહ, બધા ભેગા. એમ એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય, એક કરતાં વધારે સંખ્યા હોય એમાં સભ્ય સંખ્યા, એને આપણે ગણરાજ્ય કહીશું. આવા ઘણા બધા ગણરાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો, જનતા પસંદ કરે એ જ રાજા બને, બરાબર. જેમાં વૈશાલીના લિચ્છવીઓ, કોણ હતું? વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદે, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા.
હવે આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. હવે તમારે એટલું યાદ રાખવાનું કે ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ, આ યાદ રાખવાનું. સંઘ, સંઘ એટલે સંગઠન અથવા સભા, આપણે સભા ભરીએ ને એને સંઘ કહેવાય, બરાબર. આગળ જોઈએ વૈશાલી વજ્જીરાજ્ય. કયું? વૈશાલી વજ્જીરાજ્ય. રાજા સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબી કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાતુ, વિદે, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે ગણરાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ ગણરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનો ગણરાજ્ય કહેવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સત્તાક મહારાજ્યો જે આસપાસના પ્રદેશો હતા એને તાબે કરી દે એટલે જીતી લે એમ, અને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપના વધારવાની આશા રાખતા હતા. હવે આ જોઈને લિચ્છવી, વજ્જી, જ્ઞાતુ, શાક્યમલ આ બધી જે જ્ઞાતિઓ છે 9 એને પોતાનું રક્ષણ કરવા માટે શું કર્યું? એક ગણરાજ્ય સ્થાપ્યું હતું. એ વજ્જી સંઘ નામે ઓળખાયું હતું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન શું હતું? લિચ્છવીઓનું પાટનગર. કયું પાટનગર? વૈશાલી. શું હતું? વૈશાલી હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણરાજ્યમાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી. હવે એનું સંચાલન સભા દ્વારા થતું હતું, એના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. હવે વાલા વિદ્યાર્થીઓ, સભામાં સભ્યો બેસે બધા અને જે કામકાજ હોય એ બધું ગણસભામાં રજૂઆત કરે, બરાબર. અને જ્યાં સભા ભરાતી હોય એને શું કહેવાય છે? સંથાગાર. શું કહેવાય છે? સંથાગાર. આગળ જોઈએ ગણરાજ્યની સભામાં સભ્યો તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનું પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈપણ સભ્યો નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતા. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ હોય તેમજ યુવાન હોય એની જ પસંદગી થતી હતી અને રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી અને પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો, બરાબર. હવે આ ગણરાજ્યની પોતાની એક સભા હતી, એમાં વહીવટી હોય, સંરક્ષણ, યુદ્ધ, સંધિ એવા બધા મહત્વના પ્રશ્નો હતા, એના ઉપર ચર્ચા થતી અને પછી જ નિર્ણય લેવામાં આવતો હતો. અને કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવ, જે સમય નક્કી કરે ત્યાં સુધી જ સભ્યપદ ભોગવતો હતો. હવે આગળ જોઈએ ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. વાલો વિદ્યાર્થીઓ, ગણરાજ્ય હતો એ સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા હવે આપણે જોઈશું. પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ઘૂસરપાત્ર હતા. હવે પુરાતત્વશાસ્ત્રીઓના મતે શું એમને નક્કી કર્યું કે આ લોકો સાદા ઘરોમાં રહેતા હશે એ સમયની વાત છે, અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. એ આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ આ બધા પાકો થતા હશે અને માટીના વાસણો
વાસણોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હશે, કારણ કે આ બધા માટીના વાસણો મળી આવ્યા છે. બરાબર, આ જુઓ ચિત્રિત ઘૂસણપાત્ર કહેવાય એને, ભૂખરા રંગનું છે અને એની ઉપર ચિત્રકામ કરેલું અહીંયા દેખાય છે ને, એ ચિત્રકામ કરેલું જોવા મળે છે. આગળ જોઈએ આપણે, આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા, તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે, એટલે સંભવતઃ આ સમય આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. બરાબર, તો આ સમયે વાલા વિદ્યાર્થીઓ, આ સમય કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે, રક્ષણ માટે બધા જ ઉપાય કરતો હતો. આ માટે શું કરતો હતો કે રાજ્યની રાજધાનીની આજુબાજુ શું કરતો, કિલ્લા બાંધાવતો હતો. બરાબર, અને આ કિલ્લા એકદમ મજબૂત અને ઊંચા બાંધવામાં આવે, એટલે કોઈ આક્રમણ કે યુદ્ધ કરી શકે નહીં. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થરો અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક રાજા પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી, ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે કેટલી હતી, 2500 વર્ષ. કેટલી, 2500 વર્ષ પહેલાંની ગણાય છે, એટલે કે આવા સમયે ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બંધાવવામાં આવતા હશે. અને જો ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ, એટલે ઊંચી ઊંચી દિવાલો બંધાવવામાં આવતી, એટલે કોઈ બીજા દેશના રાજા એની ઉપર આક્રમણ કરી શકે નહીં, એટલે પુષ્કળ પ્રમાણમાં પથ્થરો અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો, કારણ કે મજબૂત રહે ને એ માટે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર 1/6 ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. તો આ સમયના શું, તો વિદ્યાર્થીઓ કે બધા મહાજનપદોના વિશાળ સેના અને પોતાના રક્ષણ માટે મજબૂત કિલ્લા બંધાવતા હતા. આ જરૂરિયાત પૂરી કરવા માટે, કારણ કે કિલ્લા બંધાવે એટલે પૈસાનો ખર્ચ તો થાય ને, તો શું કરતા, લોકો પાસેથી કર લેવામાં આવતો હતો અને ખેતીનો પાક થાય એનો 1/6 ભાગ ખેડૂતોને રાજ્યમાં આપી દેવાનો. એમ એટલે કારીગર જો વર્ગ હોય કે મજૂરી કરતા હોય કારીગરો, તો એને મહિનામાં 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપવાનું, એમ 1 દિવસ મફતમાં એમ. અને પશુપાલન જે ધંધો કરતા હોય, પશુપાલકો પશુઓ રાખતા હોય એમને પશુઓ આપવાના જે ભાગે પડતા હોય. અને વેપારીઓ સામાન ખરીદ વેચાણ પર પણ જે 1/2 પૈસા આપવાના હોય એમને આપવા પડતા હતા. અને મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. લોખંડના ઓજારો એ સમયે હતા, એટલે ખેતીમાં પણ સુધારો થવા લાગ્યો. ખબર પડી ગઈ વાલા વિદ્યાર્થીઓ કે રાજાઓ શું હતા, એમની આજુબાજુ કિલ્લાઓ બંધાવતા હતા. કેવા, ઊંચા કિલ્લાઓ બંધાવતા હતા પોતાના રક્ષણ માટે, અને એમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા આપણે દિવાલ આ મળી છે, જુઓ 2500 વર્ષ પહેલાંની ગણાય છે. અને શું કરતા હતા, પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. ખેતીના પાક પર 1/6 ભાગ ખેડૂતો રાજ્યમાં આપતા. અને કારીગરોને શું કરવાનું, મહિનામાં 1 વખત કામ કરી આપવાનું. અને પશુપાલન જે કરતા હોય એમને પશુઓ આપવાના જે ભાગે પડતા હોય તે. અને લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો, એટલે ખેતીમાં પણ સુધારો આવવા લાગ્યો હતો. તો વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ગણ રાજ્ય વિશે ભણ્યા કે ગણ રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય એને ગણ રાજ્ય કહેવામાં આવે છે. સમજા પડી ગઈ વાલા વિદ્યાર્થીઓ. હવે જે PDF લખાણ અહીંયાથી આપવામાં આવે, તમારે સારા અક્ષરે સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાનું છે અને ધીમે ધીમે બધું તમારે તૈયાર કરતું રહેવાનું, એટલે તમને અઘરું લાગે નહીં.
કારણ કે ઘરે બેસીને આપણે મહેનત તો કરવી પડશે અને છેકછાક ન થાય એવી રીતે સારા અક્ષરે તમારે લખવાનું રહેશે. આજનો પાઠ અહીંયા આપણે પૂરો થાય છે. અસ્તું.